નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આવકાર છું. કેમ છો બધા? મજામાં? હસતા રહો, ઉત્સાહભરે કામ કરતા રહો. આ વિડીયોમાં ધોરણ 10 ગણિત પ્રકરણ 7 યામ ભૂમિતિ, જેમાં આપણે જોડતા જોડો જોવાના છે, જેમાં વિભાગ એ અને વિભાગ બી આપેલા છે, જેની અંદર તમને બે ઓપ્શન આપવામાં આવેલા છે, એ અથવા બી. હવે આપણે સામાન્ય રીતે આગળના વિડીયોની અંદર જોયું તો આપણે જે સૂત્ર જોયા, જેની અંદર મધ્ય બિંદુ હોઈ શકે છે, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર હોઈ શકે છે, કે કોઈ જે રેખાખંડ છે તેના અમુક ગુણોત્તરની અંદર વિભાજન જે બિંદુ જે છે, એટલે કે અમુક બિંદુ છે અમુક ગુણોત્તરની અંદર વિભાજન કરે છે, એનું સૂત્ર આપણે જોયું. અથવા તો કોઈ પણ રીતે આપણે જે દાખલાની અંદર અંતરસૂત્ર હોય છે તો અંતરસૂત્રનો આપણે ઉપયોગ કરી અને જોતા હોઈએ છીએ, તો તેની ઉપર આપણે ખ્યાલ આવે કે આપણે કઈ રીતે જવાબ આપવો. તો આપણે જોઈએ તો વિભાગ એ, તો વિભાગ એ ની અંદર આપણે આપેલું છે બિંદુ એ, જેના યામ છે 8-12 છે, અને બિંદુ બી છે -2 -4 છે, ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ. હવે મધ્ય બિંદુની અંદર આપણે વાત થઈ ગઈ કે x1 + x2 2 અને y1 + y2 2. અહીંયા આપણે જોઈએ છે x1 y1 છે, અહીંયા છે x2 y2 છે. તો આપણે x1 અને x2 નો સરવાળો લઈએ, તો x1 જે આપણી પાસે 8 છે અને -2 છે, અને સરવાળો લઈએ અહીંયા આપણે જોઈએ છે તો y1 છે 12 છે, અને આપણી પાસે y2 છે એ કેટલા છે -4 છે, અને સરવાળો લઈએ તો આ x યામ છે y છે. અહીંયા આપણે જોશું તો 8 માંથી જે 2 જાય 6, અને અહીંયા આપણે જોઈએ તો આપણે મળશે 8, તો 6 ના અડધા કેટલા થશે 3, નાના 4. તો આપણે તરત ખબર પડી જાય કે રેખાખંડ એબીનું મધ્ય બિંદુના યામ છે 3-4 છે. તો અહીંયા આપણે ઓપ્શન જે આપેલું છે બી, જે જવાબ આપણે મળશે. અહીંયા આપણે જોઈએ એ બિંદુ છે જેના યામ 20-21 છે, નું ઉગમ બિંદુથી અંતર કેટલું. હવે બે રીતે થાય, આપણે આગળના વિડીયોમાં પણ જોયું કે યામ ભૂમિતિ મુજબ જઈએ તો આપણે એક્સ અક્ષ છે એ 20 સુધી આપેલું છે, કે આ અંતર 20 છે, આ અંતર જે 21 છે, તો આ કાટકોણ ત્રિકોણ બને 20-21 = 29. તો પાયથાગોરસની ત્રિપુટી જો યાદ હોય તો આપણે જવાબ સીધો મૂકી શકીએ, નથી યાદ તો મૂંઝવાની જરૂર નથી. તો ઉગમ બિંદુના યામ એટલે 0-0 લેવાના છે, અંતર લઈએ આપણે તો અંતર સૂત્ર આપણે ખબર છે કે x2 અને -x1 અને y2 છે આપણી પાસે 21 છે, અને એની અંદરથી પણ 0 બાદ કરવાનું છે. તો આનો વર્ગ લેશું 470, આનો વર્ગ લેશું 441, એટલે કે 841. કોનો વર્ગ છે? આ 29નો વર્ગ છે. તો આપણે વર્ગમૂળ જે કેટલું મળશે 29. તો 29 એકમ છે આનો જવાબ પ્રાપ્ત થાય છે. તો આપણે સરળતાથી પાયથાગોરસની ત્રિપુટી મુજબ પણ ખબર પડી શકે છે. પણ જો આપણે નાની બાબતો ધ્યાનમાં લઈ લઈએ, આવું યાદ નથી, તો આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો છે, અંતરસૂત્ર મુજબ પણ તમને ખ્યાલ આવી શકે છે. અહીંયા આપણે જોઈએ છે તો બિંદુ એ છે 6-0 અને બી બિંદુ છે 0-8 વચ્ચેનું અંતર માપવાનું. તો અંતરસૂત્ર લેવાનું, તો 0 માંથી 6 બાદ કરીએ અને 8 માંથી 0 બાદ કરીએ, એટલે કે x2 - x1 + y2 - y1 તો અંતર સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો આપણી પાસે જે 0, 6 અને 8 0 વર્ગ, 6 નો વર્ગ થશે 36, 8 નો વર્ગ થશે 64, એટલા મળે છે 100. તો આ પણ પાયથાગોરસની ત્રિપુટી છે, 6, 8, 10, તો આનું વર્ગમૂળ કેટલું થશે 10, એટલે કે 10 એકમ છે જવાબ આપણે પ્રાપ્ત થાય. તો અહીંનો જવાબ કેટલો આવશે? 10 છે. હવે આપણે આપેલું છે પાછું મધ્ય બિંદુનો યામ, તો પી છે બિંદુ, એના યામ છે -3 = 10 છે, અને ક્યુ બિંદુ છે 11 - 4, ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ કહેવાનું છે. તો આપણે સૂત્ર પાછું યાદ કરીએ, x1 + x2 y1 + y2 2, તો આપણી પાસે છે -3 અને 11 છે, એના છેદમાં 2. આપણે x1 અને x2 લીધા, હવે y1 અને y2 લેશું, તો 10 અને -4. તો આપણે જવાબ જોઈએ તો બંને આ માઇનસ છે, તો અહીંયા સરવાળાની જગ્યાએ શું કરવું પડશે? બાદ બાકી, કારણ કે +-, એટલે અહીંયા વધશે 8, અને અહીંયા આપણે જોશું તો 6 વધશે, તો આપણે આના અડધા કરીએ કેટલા થશે 4, આના અડધા કરીએ 3, આનું મંચ
જે બિંદુ આપને જે મળશે કેટલો મળશે 4 3. તો એ મિત્રો દરેકની અંદર તમે જોશો તો આપણે સૂત્રનો જે ઉપયોગ છે તો અહીંયા જે અંતર સૂત્રનો સૂત્ર આવશે, મધ્ય બિંદુ માટેનું સૂત્ર આવશે, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર માટેનું સૂત્ર આવશે, અથવા કોઈ રેખાખંડ છે એનું વિભાજન કરતું જે બિંદુ છે એના માટેનું સૂત્ર. તો આ સૂત્ર આપણે જો ધ્યાનમાં લઈએ, પાયથાગોરસની ત્રિપુટી ધ્યાનમાં લઈએ, તો આપણી માટે માર્ગ મેળવવા ખૂબ સહેલા બને છે. અહીંયા તમે જોયું તો દરેક જે દાખલો છે કોઈ પણ વિભાગનો હોય તો આ ચેપ્ટર પૂરતું જ નહીં, કોઈ પણ ચેપ્ટરની અંદર જો આપણે એની બેઝિક માહિતી જાણી લઈએ, એના સૂત્ર છે, સામાન્ય નોંધ છે, તો આપણે ચેપ્ટર ખૂબ સહેલું લાગે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, તમારા મિત્રોને પણ મોકલજો, જેથી કરીને તમારા મિત્ર પણ શિક્ષણનો લાભ મેળવે અને અન્ય વિદ્યાર્થીઓ પણ આ શિક્ષણનો લાભ મેળવે. જો તેનો પર સૌ પ્રથમ વખત હો તો આ શ્રફનું સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ચૂકશો નહીં, સાથે બેલ આઇકન છે એ પણ દબાવજો, જેથી કરીને તમને નોટિફિકેશન મળે અને અમારા નવા વિડીયો છે સૌ પ્રથમ તમને મળે. બસ હસતા રહો અને ઉત્સાહ સાથે કામ કરો. જય હિન્દ.